ગુડ મોર્નિંગ બાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે હિન્દી વિષયમાં અભ્યાસ કરીશું. પેજ નંબર 50, ચેપ્ટર નંબર 24. શું છે? ભારતીય મહિની. ગુજરાતી શું થાય? ભારતીય મહિનાઓ. તમે અંગ્રેજી મહિનાઓ જાણો છો, ભારતીય મહિનાઓ જાણો છો? ભારતીય મહિનાઓને હિન્દીમાં શું કહેવાય ખબર છે તમને લોકોને? કેટલા મહિનાઓ આવે છે વર્ષમાં? કેટલા મહિના આવે છે? 12 મહિના આવે છે. તમે અંગ્રેજીમાં તમને બધાને ખબર છે ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર, ડિસેમ્બર. આ અંગ્રેજી મહિનાઓ છે જે આગળ હવે પછીના પીરિયડમાં આપણે ભણીશું. પણ આજે આપણે કયા મહિનાઓ ભણવાના છે? ભારતીય મહિનાઓ, ગુજરાતી મહિનાઓ. તો ગુજરાતી મહિનાઓ તમને બધાને ખબર છે વર્ષમાં 12 મહિનાઓ આવે છે. તો ચાલો એની શરૂઆત કરીએ. વર્ષ કે ભારતીય મહિનો કે હિન્દી ઓર ગુજરાતી નામ ઇસ પ્રકાર હે. જો અહીં તમને શું આપેલું છે, ગુજરાતીમાં પણ આપ્યું છે અને હિન્દીમાં પણ એને શું કહેવાય એ આપ્યું છે. ચાલો તો આપણે એની શરૂઆત કરીએ. કાર્તિક. કાર્તિકને ગુજરાતીમાં શું કહેવાય છે? કાર્તક. દો, માર્કશીટ્સ. માર્કશીટ્સને ગુજરાતીમાં શું કહેવાય છે? માક્ષર. તીન, પોષ. પોષને શું કહેવાય ગુજરાતીમાં? પોષ. ચાર, મધ. મધને શું કહેવાય? મહા. પાંચ, ફાલ્ગુન. ફાલ્ગુન હિન્દી શબ્દ છે, એને આપણે ગુજરાતીમાં શું કહીશું? ફાગણ. છ, ચૈત્ર. ચૈત્રને શું કહેવાય ગુજરાતીમાં? ચૈત્ર. સાત, વૈશાખ. વૈશાખને ગુજરાતીમાં શું કહેવાય? વૈશાખ. જ્યેષ્ઠ શું કહેવાય? હિન્દીમાં શું કહેવાય? જ્યેષ્ઠ. એને આપણે ગુજરાતીમાં શું કહીશું? જેઠ. નો, આષાઢ. આષાઢને ગુજરાતીમાં શું કહેવાય? અષાઢ. દસ, શ્રાવણ. શ્રાવણને ગુજરાતીમાં શું કહીશું? શ્રાવણ. ગ્યાર, ભાદ્રપદ. ભાદ્રપદને આપણે ગુજરાતીમાં શું કહીશું? ભાદરવો. બાર, આશ્વિન. આશ્વિનને આપણે શું કહીશું ગુજરાતીમાં? આશો. તો જોયું, ખૂબ જ ઇઝી છે. ચાલો પહેલાં આપણે હિન્દીમાં એના નામ બોલીશું. કાર્તિક, માર્કશીટ્સ, પોષ, મધ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ હિન્દી શબ્દ છે. ચાલો હિન્દી મહિના નામ છે, હવે આપણે ગુજરાતીમાં બોલીશું. કાર્તક, માર્કશર, પોષ, મહા, ફાગર, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આશો. આવડશે ને વિદ્યાર્થી મિત્રો બધાને? તો તમારે શું કરવાનું છે, આ જે 12 મહિનાઓ આપ્યા છે તમારે હિન્દીમાં અને ગુજરાતીમાં તમારી નોટબુકમાં લખવાના છે, જેથી તમને સરળતાથી યાદ રહી શકે. આ તમને એક્ઝામમાં પૂછવામાં આવશે, તો આ તમે મોડે જ કરી નાખજો. લખતા જવાનું અને બોલતા જવાનું. પહેલાં હિન્દી શબ્દ લખવાનો, હિન્દી મહિનાનું નામ, પછી એની બાજુમાં ગુજરાતી મહિનાનું નામ લખવાનું. તો ચાલો હવે આગળ જઈએ, સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય, પદો ઓર લિખો, વાંચો અને લખો. ચાલો શું છે? એક, કાર્તિક. તો તમારા અહીં સુંદર અક્ષરે કાર્તિક લખવાનું છે. માર્કશીટ્સ, માર્કશીટ્સ. પોષ, પોષ લખો છો ને બાર મિત્રો? સરસ લખો. ચાલો, ચાર, મધ. પાંચ, ફાલ્ગુન. છ, ચૈત્ર. લખાઈ ગયું. સાત, વૈશાખ. આઠ, જ્યેષ્ઠ. નો, આષાઢ. લખાઈ ગયું. દસ, શ્રાવણ. ગ્યાર, ભાદ્ર
પદ. બારહ આશ્વી. તો જોયું અહીં તમારે બોલતા જવાનું છે અને સુંદર અક્ષરે જોદરીને ભૂલ વગર લખવાનું રહેશે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન દો, નિમ્નલિખિત મહિનો કે હિન્દી નામ લખો. નીચેના મહિનાઓના હિન્દી નામ લખો. હવે અહીં તમારે શું કરવાનું છે, અહીં ઉપરથી શોધીને તમારે હિન્દી આ ગુજરાતી નામો આપ્યા છે, તમારે એને હિન્દીમાં શું કહેવાય એ નામો લખવાના છે. ચાલો શરૂઆત કરીએ. એક, મક્ષર. હવે મક્ષરને શું કહીશું, માર્ગ શીર્ષ. તો આપણે અહીં શું લખવાનું છે, માર્ગ શીર્ષ. ચાલો લખો. આગળ દો, ભાદરવો. તો આપણે અહીંથી ઉપરથી સોટી કરો, ભાદરવાને શું કહેવાય હિન્દીમાં, ભાદ્રપદ. અગિયારમો મહિનો શું, ભાદ્રપદ લખો, ભાદ્રપદ. જોદરીની ભૂલ વગર લખજો બધા. તીન, આશો. હવે આશોને હિન્દીમાં શું કહેવાય, ચાલો શોધી નાખીએ. ઉપર બારમો મહિનો આશો, આશોને શું કહેવાય, આશ્વિન. શું કહેવાય, આશ્વિન. તો લખો આશ્વિન, લખાઈ ગયું. ઓકે, આગળ જઈએ. ચાર, કારતક. કારતકને આપણે શું કહીશું, પહેલો મહિનો. કાર્તિક. શું, કાર્તિક. ચાલો આગળ. પાંચ, પોષ. પોષને શું કહીશું, ત્રીજો મહિનો. પોષ. શું કહીશું, પોષ. લખ્યું. છ, ફાગણ. ફાગણ કયો મહિનો છે, પાંચ, પાંચમો મહિનો છે. તો ફાગણને શું કહેવાય, ફાલ્ગુન. ઉપરથી જોઈને લખો ફાલ્ગુન. ચાલો આગળ જઈએ, લખાઈ ગયું બધાનું. ચાલો, તીન, ખાલી જગ્યા મેં યોગ્ય મહિને કા નામ લખો. ખાલી જગ્યામાં યોગ્ય મહિનાનું નામ લખો. તો હવે આપણે શું કરવાનું છે, અહીં તમને તહેવારો આપ્યા છે કે આ તહેવાર કયા મહિનામાં આવે છે આપણે જોવાનું છે. તો ચાલો, એક, હોલિકા તહેવાર. ખાલી જગ્યા મહિને મેં આટા હે હોલીનો તહેવાર. હોળીનો તહેવાર કયા મહિનામાં આવે છે, ફાલ્ગુન. ક્યાં છે ફાલ્ગુન મહિનો, પાંચમા મહિનામાં. તો શું લખવાનું, ફાલ્ગુન. સરસ, લખાઈ ગયું. દો, દિવાળી કા તહેવાર. દિવાળીનો તહેવાર કયા મહિનામાં આવે છે, બારમા મહિનામાં. શું આવે, આશ્વિન. તો શું લખવાનું, આશ્વિન. દિવાળી કા તહેવાર આશ્વિન મહિને મેં આતા હે. તીન, રક્ષાબંધન કા તહેવાર. ખાલી જગ્યા મહિને મેં આતા હે. રક્ષાબંધનનો તહેવાર કયા મહિનામાં આવે છે, દસમા મહિનામાં. શું આવે, શ્રાવણ. શ્રાવણને હિન્દીમાં શું કહેવાય, શ્રાવણ. ઉપરથી જોઈને તમારે લખવાનું છે. તો લખો, રક્ષાબંધન ક્યા તહેવાર શ્રાવણ મહિને મેં આતા હે. લખાઈ ગયું, સરસ. તો ચાલો, તમારે શું કરવાનું છે હોમવર્કમાં, મહિનાના ગુજરાતીમાં અને હિન્દીમાં નામો લખવાના છે અને સ્વાધ્યાય તમારી બુકમાં, ટેક્સ્ટ બુકમાં અને નોટમાં કરવાનું રહેશે. હવે પછી આપણે અંગ્રેજી મહિના, આપણે ગુજરાતી મહિના જોયા ને ભારતીય મહિના, હવે આપણે અંગ્રેજી મહિના જોશું. એ આવતા પીરિયડમાં જોશું. તો હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.